बनासकांठा जिला सरहदी विस्तार श्रीगाम तालुका में श्री राजेश्वर महादेव भगवान ऐतिहासिक और पौराणिक शिवालय आपेलू है, जे आ विस्तार में आस्था मोटू केन्द्र है। मोटी संख्या में हिंदू धर्म लोग दर्शनार्थे आता हो गत रोज आ मंदिर में रात्रि समय में केटलाक अजाण्या तत्वों चोरी करने इरादे आया था અને કેટલી કિંમતી ચીજવસ્તુઓને ઉઠાંતરી કરી હતી, પરંતુ મંદિરમાં રહેલ પૌરાણિક સિંગલના ટુકડા કરી મંદિરની બહાર નાખી દીધા હતા, જેના લીધે હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચી છે અને સમગ્ર પંથકમાં ચકચાર સાથે આવા તત્વ વિરુદ્ધ રોષ ભભીકો ઉઠ્યો છે। આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને પોલીસ દ્વારા સત્વરે ઝડપી લઈ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી સાથે મંગળવારે યુવા બ્રહ્મસેના ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ સહિતના હિન્દુવાદી સંગઠને શ્રીગામ પ્રાંત કલેક્ટરને નવલદાન ગઢવીને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે આવું હીન કૃત્ય કરનાર તત્વોને પોલીસ પ્રશાસન સત્વરે ઝડપી કડકમાં કડક સજા કરે, જો આ અંગે પ્રશાસન જલ્દી કાર્યવાહી નહીં કરે તો અઠવાડિયા બાદ ગાંધી ચિંદા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। સોઈગામ તાલુકા પંચાયતમાં જે રાજેશ્વર દાદાએ જે અસામાજિક તત્વોએ કૃત્ય કર્યું એના બદલ યુવા બ્રહ્મસેના ગુજરાત, બજરંગ દળ અને વુમન રાઇટ કાઉન્સિલ દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવ્યું અને પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને એમને કહ્યું છે શક્ય હોય એટલું તાત્કાલિક નિરાકરણ લાવે, બરાબર, નહીં તો ગાંધી જીત્યા માર્ગે ઉગ્ર આંદોલન થશે। આપનું નામ? મારું નામ નીલ રાવળ છે, યુવા બ્રહ્મસેના બનાસકાંઠા પ્રમુખ। અખિલ ભારતીય માનવ અધિકાર સોઈગામ તાલુકા પ્રમુખ વિક્રમ ગામોડ આજે પ્રાંત કચેરીમાં જઈ અને અમે આવેદનપત્ર આપ્યું કે જે રાજેશ્વર મહાદેવના મંદિરે અસામાજિક તત્વોએ જે તોડફોડ કરી છે અને જેનો લિંગ 200 મીટર જાય અને નાખી આપ્યો હતો એટલા માટે કરી અને એના માટે કાયદેસરની કાર્યવાહી